વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર જીવવિજ્ઞાન પ્રકરણ નંબર ચાર પ્રાણીસૃષ્ટિ આગળ ઉપર કોષ્ટાંતરી સમુદાયનો અભ્યાસ કરીશું સૌપ્રથમ મિત્રો આપણે લઈએ છીએ કોષ્ટાંતરી સમુદાયમાં વસતા જે સજીવો છે એના આપણે નિવાસ સ્થાનની વાત કરીએ તો આ સજીવો જે છે એ મુખ્યત્વે તમને જલજ નિવાસસ્થાનની અંદર વસતા જોવા મળે છે આ સજીવો જે છે એ મુખ્યત્વે તમને જલજ નિવાસસ્થાનની અંદર વસતા જોવા મળે છે સજીવો મહદઅંશે તમને દરિયાવાસી જોવા મળે છે સજીવો મોટે ભાગે દરિયાની અંદર વસવાટ કરે છે આ એવા સજીવો છે જે તમને સ્થાયી તેમજ મુક્ત રીતે તરતા આ બંને પરિસ્થિતિમાં જોવા મળે છે જલજ સજીવો મોટે ભાગે દરિયાવાસી સજીવો એવા સજીવો કે જે સ્થાયી તેમજ મુક્ત રીતે તરતા પણ આપણે જોઈ શકીએ છીએ આ સજીવોના આપણે નિવાસસ્થાનની વાત કરીએ તો સજીવો જે છે એ તમને નિવાસસ્થાનની અંદર દરિયાવાસી સ્થાયી તેમજ મુક્ત રીતે તરતા જોવા મળે છે હવે મિત્રો આપણે લઈએ છીએ એની દેહરચના તો દેહરચનાની અંદર આ સજીવો જે છે એ તમને સમિતિ દર્શાવતા જોવા મળે છે સજીવો તમને સમિતિ દર્શાવતા જોવા મળે છે સજીવોની અંદર આયોજન જે છે એ આયોજન તમને પેશી સ્તરીય આયોજન જોવા મળે છે તમને પેશી સ્તરીય આયોજન આ સજીવોની અંદર જોવા મળશે અર્ય સમિતિ તેમજ પેશી સ્તરીય આયોજન તમને આ સજીવોની અંદર જોવા મળે છે એના સિવાય મિત્રો આ સજીવો જે છે એની શરીરચનાની અંદર વિશિષ્ટ પ્રકારની એવી રચના જેને આપણે સૂત્રાંગો તરીકે ઓળખીએ છીએ તો એ સૂત્રાંગો તમને અહીંયા જોવા મળે છે શરીર ઉપર રહેલી ડંખાંગિકા અથવા તો ડંખકોષો તમે એને સૂત્રાંગ કોષ તરીકે પણ ઓળખી શકો છો તો એ આ સમુદાયના સજીવોની વિશિષ્ટતા છે આ સમુદાયના સજીવોની વિશિષ્ટતા છે એની શરીર ઉપર જોવા મળતી સૂત્રાંગોની રચના જેમાં સૂત્રાંગો એ ડંખ કોષો ધરાવે છે હવે આ ડંખકોષોની અંદર હિપનોટોક્સિન નામનું દ્રવ્ય આવેલું હોય છે આ ડંખ કોષોની અંદર હિપ્નોટોક્સિન નામનું દ્રવ્ય જોવા મળે છે અને આ હિપ્નોટોક્સિન નામના દ્રવ્યની મદદથી એ દુશ્મન પ્રાણીથી બચાવનું કાર્ય કરી શકે છે આ હિપ્નોટોક્સિન નામનું જે ઝેરી દ્રવ્ય છે એનાથી તે દુશ્મન પ્રાણીથી બચી શકે છે આગળ ઉપર મિત્રો આપણે લઈએ છીએ આ સજીવો જે છે એ સજીવોની અંદર તમને ગર્ભસ્તરનું જે માળખું છે એ દ્વિગર્ભસ્તરીય જોવા મળે છે આ સજીવોની અંદર ગર્ભસ્તરનું જે માળખું છે એ દ્વિગર્ભસ્તરીય જોવા મળે છે બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે બાહ્ય ગર્ભસ્તર તેમજ અંતગર્ભસ્તર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને આ બંને ગર્ભસ્તર જે છે બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તર આ બંને જે ગર્ભસ્તર છે આ બંને ગર્ભસ્તરની વચ્ચે તમને મધ્ય મધ્યશ્લેષ્મનું કોષોનું બનેલું એક આવરણ જોવા મળે છે મધ્ય મધ્યશ્લેષ્મનું કોષોનું બનેલું તમને મિત્રો આવરણ જોવા મળે છે આમ મિત્રો આપણે એની દેહરચનાની અંદર જે મુખ્ય મુદ્દા મેં તમને કીધા તો એ મુદ્દાઓની અંદર આપણે વાત કરી એક તો અર્ય સમિતિની વાત કરી એના પછી આપણે કીધું પેશી સ્તરીય આયોજન એના પછી આપણે કીધું ગર્ભસ્તરીય માળખું અને એના પછી આપણે વાત કરી ડંખાંગિકા એટલે કે ડંખકોષો અને એની અંદર રહેલ હિપનોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય જેનાથી દુશ્મન પ્રાણીથી આ સજીવો બચાવનું કાર્ય કરે છે મિત્રો તમે અહીંયા સ્પષ્ટ આકૃતિ જોઈ શકો છો આ સમુદાયના સજીવોની આ આકૃતિ તમને જે બતાવી છે એ જેલીફિશની આકૃતિ છે આ સમુદ્ર ફૂલની આકૃતિ છે મિત્રો તમે જેલીફિશની જે આકૃતિ છે એમાં તમે એનું જે સ્વરૂપ જે છે એ તમે છત્રક પ્રકારનું સ્વરૂપ જોઈ શકો છો તમે છત્રક પ્રકારનું સ્વરૂપ જોઈ શકો છો જ્યારે તમને જે સમુદ્ર ફૂલની આકૃતિ આપી છે એમાં તમે પુષ્પક પ્રકારનું આ સ્વરૂપ તમે જોઈ શકો છો અહીંયા તમને જેલીફિશમાં છત્રી જેવા રચના દર્શાવતું છત્રક સ્વરૂપ જોવા મળે છે જ્યારે સમુદ્ર ફૂલની અંદર પુષ્પક જેવી રચના ધરાવતું પુષ્પક સ્વરૂપ જોવા મળે છે બાજુની આકૃતિ મિત્રો ડંખાંગિકાના રેખાકૃતિય નિરૂપણની તમને બતાવેલી છે આગળ ઉપર મિત્રો આપણે લઈએ છીએ આ સમુદાયના સજીવોની એક વિશિષ્ટ લાક્ષણિકતા જેને આપણે એક વિશિષ્ટ નામથી ઓળખીશું કોષ્ટાંત્ર ગુહા આ સમુદાયના સજીવોની અંદર તમને કોષ્ટાંત્ર ગુહા જોવા મળે છે એટલે કે આ સમુદાયના જે સજીવો છે એના મધ્ય ભાગમાં એના મધ્ય ભાગમાં એક છેડેથી ખુલતા અધોમુખ સાથેની એક છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન ગુહા આવેલી હોય છે આ સજીવોના મધ્ય ભાગમાં એક છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન ગુહા આવેલી હોય છે જેનો મિત્રો આપણે કોષ્ટાંત્ર ગુહા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે આ સમુદાયના સજીવોના પાચનતંત્રની વાત કરીએ તો પાચનતંત્રની અંદર અહીંયા બે પ્રકારની આપણે પાચનક્રિયા થતી જોઈ શકીએ છીએ આ સજીવો બહિરકોષીય તેમજ અંતકોષીય આ બંને પ્રકારનું પાચન દર્શાવે છે સજીવો જે છે એ બહિરકોષીય તેમજ અંતકોષીય બંને પ્રકારનું પાચન દર્શાવે છે હવે મિત્રો આપણે આ સમુદાયના સજીવોના કંકાલતંત્રમાં વાત કરીએ છીએ એના અંતઃકંકાલની તો સજીવો જે છે એનું અંતઃકંકાલ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે મિત્રો ખાસ કરીને જે પરવાળા છે જેને આપણે કોરલ તરીકે ઓળખીએ છીએ તો પરવાળા એટલે કે કોરલ્સ એનું અંતઃકંકાલ તમને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળશે અહીંયા મિત્રો એક મુદ્દો હું તમારા ધ્યાનમાં લઉં છું કે સમુદ્ર ફૂલ આપણે ઉપર જે મિત્રો આકૃતિ લીધી છે આ સમુદ્ર ફૂલની મિત્રો આકૃતિ બતાવેલી છે તો આ જે સમુદ્ર ફૂલ છે મિત્રો એ સમુદ્ર ફૂલ કંકાલ વિહીન છે આ ખાસ યાદ રાખજો હમણાં આપણે એમ કીધું કે કોરલ એટલે કે પરવાળા કોરલ એટલે કે પરવાળા જેમાં તમને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃ જોવા મળે છે પણ સમુદ્ર ફૂલ છે મિત્રો એ કંકાલ વિહીન છે એ કેવું છે કંકાલ વિહીન છે આ મુદ્દો ખાસ યાદ રાખજો મિત્રો એના પછી મિત્રો આપણે આગળ ઉપર આ સમુદાયના જે સજીવો છે એ સજીવોના બે વિભિન્ન એવા દૈહિક સ્વરૂપોની વાત કરીએ છીએ બે વિભિન્ન એવા દૈહિક સ્વરૂપોની વાત કરીએ છીએ મિત્રો એક સ્વરૂપને આપણે પુષ્પક તરીકે ઓળખીએ છીએ જ્યારે બીજા સ્વરૂપને આપણે છત્રક તરીકે ઓળખીએ છીએ હવે પુષ્પક જે છે પુષ્પક જે છે એ મિત્રો અદંડી છે અને નળાકાર સ્વરૂપ બતાવે છે પુષ્પક જે છે એ અદંડી છે અને નળાકાર સ્વરૂપ બતાવે છે જે આપણે સમુદ્ર ફૂલ અને હાઇડ્રાની અંદર જોઈ શકીએ છીએ સમુદ્ર ફૂલને મિત્રો આપણે એ ડેસ્મિયા તરીકે પણ ઓળખીએ છીએ અને હાઇડ્રાને આપણે જળવિયાળ તરીકે પણ ઓળખીએ છીએ તો સમુદ્ર ફૂલ એટલે કે એ ડેસ્મિયા આપણે ઉપરની આગળ આકૃતિ લીધી એમાં આપણે સ્પષ્ટ એનું પુષ્પક સ્વરૂપ જોયું આગળ ઉપર આપણે બીજા સ્વરૂપની વાત કરીએ છીએ તો એ છે છત્રક સ્વરૂપ જે સ્વરૂપ છત્રી આકારનું છે અને મુક્ત રીતે તરતું જોવા મળે છે તો ઉપરની આકૃતિમાં આપણે જેલીફિશ જેને આપણે ઓરેલિયા તરીકે ઓળખીએ છીએ એના છત્રી આકારના છત્રક સ્વરૂપની પણ રચના જોઈ આમ મિત્રો આપણને આ સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર તમને વિભિન્ન એવા બે સ્વરૂપો જોવા મળે છે એક સ્વરૂપ છે છત્રી આકારનું છત્રક સ્વરૂપ કે જે તમને ઓરેલિયા એટલે કે જેલીફિશમાં જોવા મળશે જ્યારે બીજું જે છે એ છે નળાકાર સ્વરૂપ પુષ્પક રચના દર્શાવતું કે જે અદંડી છે એ તમને હાઈડ્રા એટલે કે જળવ્યાળ અને સમુદ્રફૂલ એટલે કે એ ડેસમી એમાં જોવા મળશે આગળ ઉપર મિત્રો આપણે એક વિશિષ્ટ એવા સજીવનું ઉદાહરણ લઈએ છીએ કે જે સજીવનું નામ છે મિત્રો ઓબેલિયા આ એવું સજીવ છે કે જેના જીવનચક્રમાં તમને બંને સ્વરૂપોની હાજરી જોવા મળશે એટલે કે ઓબેલિયાની અંદર તમને પુષ્પક અને છત્રક આ બંને સ્વરૂપ જોવા મળે છે પુષ્પક દ્વારા અલિંગી પ્રજનન તેમજ છત્રક દ્વારા લિંગી પ્રજનન જે છે એ તમને પ્રેરાતું જોવા મળે છે તમે એવું કહી શકો મિત્રો કે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય છે અને છત્રક દ્વારા લિંગી પ્રજનનને અંતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે ઓબેલિયા સજીવની અંદર તમને આ બંને સ્વરૂપોની હાજરી જોવા મળે છે આગળ ઉપર મિત્રો આપણે ઉદાહરણની વાત કરીએ તો આ સમુદાયના જે સજીવો છે એના ઉદાહરણની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ પહેલું ઉદાહરણ જે છે ફિરંગી મનવાર ફિરંગી મનવાર જેને મિત્રો આપણે પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે પણ ઓળખીએ છીએ એના સિવાય મિત્રો છે સમુદ્ર ફૂલ જેને એ તરીકે ઓળખવામાં આવે છે પેનના જેને આપણે સી પેન તરીકે ઓળખીએ છીએ ગોર્ગોનિયા જેને આપણે સી ફેન તરીકે ઓળખીએ છીએ અને મિડ્રીના જેને આપણે બ્રેન કોરલ તરીકે ઓળખીએ છીએ મિત્રો અહીંયા આપણે જે ગોર્ગોનિયા એટલે કે જેની અંદર આપણે નામ લખ્યું છે સી ફેન તો એ દરિયાના તળિયે આવેલી એક શાખામય વૃક્ષ જેવી વસાહત છે ગોર્ગોનિયા જે છે એ દરિયાના તળિયે આવેલી એક શાખામય વૃક્ષ જેવી વસાહત છે પરિણામે આપણે તેને સી ફેન તરીકે ઓળખીએ છીએ પરિણામે આપણે તેને સી ફેન તરીકે ઓળખીએ છીએ આમ મિત્રો આપણે કોષ્ટાંત્રી સમુદાયના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો મુખ્ય મુદ્દાની અંદર આપણે એવું કહી શકીએ કે આ પ્રાણીઓ જે છે એની દેહરચનાની અંદર તમને પેશી સ્તરીય આયોજન જોવા મળે છે દ્વિગર્ભસ્તરીય માળખું જોવા મળે છે અર્ય સમિતિ જોવા મળે છે એના સિવાય આ પ્રાણીઓ જે છે એ સૂત્રાંગો ધરાવે છે એની અંદર વિશિષ્ટ પ્રકારના ડંખ કોષો આવેલા હોય છે જે ડંખકોષોને આપણે એવા કોષો તરીકે ઓળખીએ છીએ કે જેમાંથી હિપનોટોક્સિન નામના ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ થાય છે આગળ ઉપર મિત્રો આપણે વાત કરી છે કે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના મધ્ય ભાગમાં એક કોષ્ટાંત ગુહા આવેલી હોય છે જે આગળ ઉપર અધોમુખ દ્વારા તમને બહાર ખુલતી જોવા મળે છે આ પ્રાણીઓમાં પરવાળા જે છે એની અંદર તમને અંતકંકાલ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળશે પ્રાણીઓના શરીરના મુખ્ય બે સ્વરૂપો પુષ્પક અને છત્રકની મિત્રો આપણે વાત કરી અને ઓબેલિયા એવું સજીવ છે જ્યાં બંને સ્વરૂપો ધરાવે છે મિત્રો કોષ્ટાંતરી સમુદાય જે છે એને આપણે નિડેરિયા તરીકે પણ ઓળખીએ છીએ એને આપણે નિડેરિયા તરીકે પણ ઓળખીએ છીએ એનું કારણ એ છે મિત્રો કે એની અંદર આવેલા જે ડંખ કોષો છે એ ડંખકોષોને આપણે નીડો સાઇટ તરીકે ઓળખીશું એ ડંખકોષોને આપણે નીડો સાઇટ તરીકે ઓળખીએ છીએ નીડો સાઇટ એટલે કે ડંખ કોષો એને અનુલક્ષીને આ સમુદાયને આપણે નિડેરિયા તરીકે પણ ઓળખીએ છીએ કોષ્ટાંત્રી એટલે કે દંશક જેને આપણે નિડેરિયા સમુદાય તરીકે પણ ઓળખીએ છીએ હવે મિત્રો આપણે આગળ ઉપર બીજા એક સમુદાયની ચર્ચા કરીએ છીએ જે સમુદાયને આપણે ટીનોફોરા તરીકે ઓળખીશું જે સમુદાયને આપણે ટીનોફોરા તરીકે ઓળખીએ છીએ તમે એને કંકત ધરા તરીકે પણ ઓળખી શકો તમે એને કંકત ધરા તરીકે પણ ઓળખી શકો સૌ મિત્રો આપણે એના નિવાસસ્થાનની વાત કરીએ તો આ પ્રાણીનું જે નિવાસસ્થાન છે એ સંપૂર્ણપણે તમને દરિયાવાસી જોવા મળે છે આ સંપૂર્ણપણે દરિયાની અંદર વસતા એવા સજીવો છે આ સજીવોને આપણે એક વિશિષ્ટ ઉપનામ આપેલું છે આપણે એના દેખાવને અનુલક્ષીને એમણે સમુદ્ર અખરોટ અથવા તો કંકત જેલી તરીકે ઓળખીએ છીએ આ સજીવોને આપણે સમુદ્ર અખરોટ અથવા તો આ સજીવોને આપણે સમુદ્ર અખરોટ અથવા તો કંકત જેલી તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે આ સમુદાયના સજીવની દેહરચનાની ચર્ચા કરીએ તો દે રચનાની અંદર આ સમુદાયના જે સજીવો છે એ સજીવો તમને સમિતિ બતાવતા જોવા મળે છે આ સજીવો તમને સમિતિ બતાવતા જોવા મળે છે સાથે સાથે કોષ્ટાંતરી સમુદાયના સજીવોની જેમ જ કોષ્ટાંત્રી સમુદાયના સજીવોની જેમ જ મિત્રો અહીંયા પણ તમને પેશી સ્તરીય આયોજન અને દ્વિગર્ભસ્તરીય સજીવોની રચના જોવા મળે છે આમ દેહ રચનાની અંદર મિત્રો તમે ત્રણ મુદ્દા અહીંયા ધ્યાનમાં લેજો એક તો અરીય સમિતિ પ્રાણીઓમાં જોવા મળતી દ્વિગર્ભસ્તરીય રચના અને એમાં જોવા મળતું પેશી સ્તરીય આયોજન ત્યાર પછી મિત્રો આપણે રચનાની અંદર ચોથો મુદ્દો લઈએ છીએ કે આ પ્રાણીનું જે શરીર છે એ શરીર ઉપરથી તમને વિશિષ્ટ પ્રકારની એવી રચનાઓનું નિર્માણ થતું જોવા મળે છે આ એવી રચનાઓ છે કે જે આ પ્રાણીને પ્રચલનમાં મદદ કરે છે તો આ રચનાને આપણે કોમ્બ પ્લેટ એટલે કે કંકત તકતી તરીકે ઓળખીએ છીએ આ રચનાને આપણે કોમ્બ પ્લેટ એટલે કે કંકત તકતી તરીકે ઓળખીએ છીએ જેના ફરતે તમને પક્ષમોની હાજરી જોવા મળે છે પક્ષમાં જેવી રચના જોવા મળે છે આમ આ પ્રાણીઓનું શરીર એ પક્ષમોની કંકત તકતીઓ જેવી રચના ધરાવે છે આ રચનાની સંખ્યા જે છે મિત્રો એ તમને આઠની સંખ્યામાં જોવા મળે છે આ જે કોમ્બ પ્લેટ જે છે એ તમને આઠની સંખ્યામાં જોવા મળે છે બાહ્ય ભાગે તમને ગોઠવાયેલી જોવા મળે છે આ કોમ્બ પ્લેટ જે આઠની સંખ્યામાં બાહ્ય હરોળમાં ગોઠવાયેલી છે એના ફરતે પક્ષમાં જેવી રચના જોવા મળે છે અને આ કોમ્બ પ્લેટ દ્વારા આ સજીવ જે છે એ સરળતાથી પ્રચલનનું કાર્ય કરી શકે છે આમાં આ રચના સજીવને પ્રચલનમાં ઉપયોગી છે ત્યાર પછી મિત્રો આગળ ઉપર આપણે પાચનતંત્રની વાત કરીએ તો આ જે સજીવો છે એની અંદર તમને બે પ્રકારનું પાચન જોવા મળશે આ બંને પ્રકારના પાચનની મિત્રો આપણે કોષ્ટાંતરી સમુદાયમાં પણ ચર્ચા કરી હતી અહીંયા પણ મિત્રો તમને ટીનોફોરાની અંદર પણ બહિરકોષીય અને કોષાંતરીય એટલે કે અંતકોષીય આ બંને પ્રકારનું તમને અહીંયા પાચન જોવા મળશે બહિરકોષીય અને અંતકોષીય આ બંને પ્રકારનું મિત્રો તમને અહીંયા પાચન જોવા મળે છે મિત્રો ધ્યાનથી સાંભળજો કે આપણે અહીંયા જેટલા મુદ્દા લીધા જેમ કે રચનામાં મેં તમને કીધું દ્વિગર્ભસ્તરીય પેશી સ્તરીય આયોજન હરિય સમિતિ તેમજ એના સિવાયના મુદ્દાની આપણે વાત કરીએ પાચનની અંદર તો બહિરકોષીય અને કોષાંતરીય પાચન મિત્રો આ બધા જ મુદ્દા આપણે કોષ્ટાંતરની અંદર પણ જોયા હતા અને આ સમુદાયના પ્રાણીઓની અંદર પણ આ જ પ્રકારનું તમને જોવા મળે છે હવે મિત્રો એક વિશિષ્ટ મુદ્દો જેના કારણે આ સમુદાયના સજીવો અલગ તરી આવે છે આ એની વિશિષ્ટતા છે અને એ છે એનો વિશિષ્ટ ગુણધર્મ જૈવિક પ્રદીપ્તતા જૈવિક પ્રદીપ્તતા તમે એને જૈવ સંદિગ્ધતા તરીકે પણ મિત્રો ઓળખી શકો છો તમે એને જૈવ સંદિગ્ધતા તરીકે પણ મિત્રો એને ઓળખી શકો છો એટલે કે આ એવા સજીવો છે કે જે સજીવોની અંદર એના કોષ રસમાં પ્રકાશજનન કણિકાઓની હાજરી જોવા મળે છે આ પ્રકાશજનન કણિકાઓના કારણે આ સજીવો જૈવિક પ્રદીપ્તતાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે એના પછી મિત્રો આપણે એના પ્રજનન તંત્રની વાત કરીશું તો આ સજીવો જે છે એની અંદર તમને લિંગી પ્રજનન મુખ્યત્વે જોવા મળે છે આ સજીવોની અંદર તમને લિંગી પ્રજનન મુખ્યત્વે જોવા મળે છે અને આ બધા જ પ્રાણીઓ મિત્રો ઉભયલિંગી છે એટલે કે દ્વિલિંગી અહીંયા તમને પ્રાણીઓની અંદર ક્યાંય મિત્રો અહીંયા તમને પ્રાણીઓની અંદર ક્યાંય લિંગભેદ જોવા મળશે નહીં પ્રાણીઓમાં મિત્રો અહીંયા ક્યાંય તમને લિંગભેદ જોવા મળશે નહીં એટલે કે બધા જ પ્રાણીઓ દ્વિલિંગી છે જેને આપણે ઉભયલિંગી તરીકે પણ ઓળખીએ છીએ અને આ પ્રાણીઓ જે છે એ ફક્ત લિંગી પ્રજનન બતાવે છે એના પછી મિત્રો આપણે આગળ ઉપર મુદ્દો લઈએ છીએ કે આ પ્રાણીઓની અંદર કેવા પ્રકારનું તમને ફલન જોવા મળશે અને કેવા પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળશે તો પ્રાણીઓની અંદર મિત્રો તમને બાહ્ય ફલન જોવા મળે છે અને પરોક્ષ પ્રકારનો અહીંયા તમને ગર્ભ વિકાસ જોવા મળે છે પ્રાણીઓ એ બાહ્ય પ્રકારનું ફલન બતાવે છે અને પરોક્ષ ગર્ભ વિકાસ અહીંયા તમને જોવા મળે છે મિત્રો આ સમુદાયના સજીવોના આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર ટીનોપ્લેના ઉદાહરણની અંદર મિત્રો પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ ટીનોપ્લેના એના સિવાય પ્લુરોબ્રેકિયા આ બંને જે છે આ સજીવનો આ સમુદાયમાં સમા સમાવેશ કરવામાં આવે છે પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના આના સિવાય મિત્રો આપણે વિશિષ્ટ મુદ્દા લઈએ છીએ આના સિવાય મિત્રો આપણે કેટલાક વિશિષ્ટ મુદ્દા લઈએ છીએ કે જે મુદ્દા આપણી બુકમાં નથી આપ્યા આપણે એ મુદ્દાનો અત્યારે અભ્યાસ કરીશું મિત્રો તો એ મુદ્દાની આપણે વાત કરીએ છીએ સૌથી પહેલો મિત્રો આપણે મુદ્દો લઈએ છીએ લેસોકોસ સૌથી પહેલો મિત્રો આપણે મુદ્દો લઈએ છીએ લેસોકોસ મિત્રો આપણે આગળ ઉપર જે કોષ્ટાંતરી સમુદાય લીધો હતો એની અંદર તમને ડંખ કોષો જોવા મળતા હતા અને પરિણામે આપણે સમુદાયને નામ આપ્યું હતું નિડેરિયા કારણ કે કોષો ધરાવતા હતા કોષો માટે મિત્રો આપણે એ સમુદાયને નામ આપ્યું હતું નિડેરિયા પણ મિત્રો અહીંયા આ સમુદાયના જે સજીવો એટલે કે આપણે અત્યારે જે સમુદાય ભણી રહ્યા છે ટીનોફોરા કંકત ધરા જેને આપણે સમુદ્રી અખરોટ તરીકે ઓળખીએ છીએ તો આ સમુદાયના જે સજીવો છે મિત્રો એની અંદર તમને જે લાંબી એવી સૂત્રાંગો જેવી રચના જોવા મળે છે જે રચના મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો તો આ સમુદાયના મિત્રો જે સજીવો છે એના સૂત્રાંગોની અંદર ક્યાંય મિત્રો તમને ડંખ કોષોની હાજરી જોવા મળતી નથી એના સૂત્રાંગોની અંદર ક્યાંય મિત્રો તમને ડંખ કોષોની હાજરી જોવા મળતી નથી પણ અહીંયા મિત્રો તમને જોવા મળે છે લેસો કોષો અહીંયા મિત્રો તમને લેસો કોષોની હાજરી જોવા મળે છે આ એવા લહેસો કોષો છે મિત્રો કે જે લેસો કોષો જે લેસો કોષો એ ભક્ષ્યને પકડવામાં એને મદદરૂપ કરે છે આ મુદ્દો ખાસ યાદ રાખજો કે અહીંયા લાંબા જે સૂત્રાંગો જેવી રચના તમે જોઈ શકો છો લાંબી એવી તો આ રચનાની અંદર તમને ડંખ કોષો જોવા નથી મળતા પણ વિશિષ્ટ એવા લહેસો કોષોની હાજરી જોવા મળે છે અને આ લેસો કોષો જે છે અને આ લહેસો કોષો જે છે એ ભક્ષ્યને પકડવામાં આ સમુદાયના પ્રાણીઓને મદદ કરે છે એ ભક્ષ્યને પકડવામાં આ સમુદાયના પ્રાણીને મદદ કરવાનું કાર્ય કરે છે હવે મિત્રો એક આપણે બીજો વધારાના મુદ્દો સમજીએ અહીંયા કે આ પ્રાણીઓ જે છે આ સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ દેખાવની અંદર સૌંદર્યની દૃષ્ટિએ તમે વાત કરો તો સૌંદર્યની દૃષ્ટિએ બહુ જાણીતા પ્રાણીઓ છે આ પ્રાણીઓ દેખાવમાં બહુ જ સુંદર લાગે છે પ્લસ એમનો સ્વભાવ નાજુક છે તો આ બે મુદ્દા ખાસ યાદ રાખજો કે આ પ્રાણીઓ તેમના સૌંદર્ય અને નાજુક સ્વભાવ માટે વધારે જાણીતા છે આ પ્રાણીઓ તેમના સૌંદર્ય અને નાજુક સ્વભાવ માટે વધુ જાણીતા છે બીજું એક મેં તમને વધારાનો મુદ્દો મિત્રો કીધો છે લેસો કોષો આ પ્રાણીઓ પોતાના સૂત્રાંગો જેવી રચનામાં લેસો કોષો ધરાવે છે અહીંયા ક્યાંય તમને ડંખકોષ જોવા નથી મળતા પણ લેસોકોષ જોવા મળે છે જે ભક્ષને પકડવામાં આ પ્રાણીને ઉપયોગી છે આ પ્રાણીને આપણે ટીનોફોરા તરીકે મિત્રો ઓળખીએ છીએ તો એ આપણે અહીંયા આગળ ઉપર બતાવેલું જ છે કે આપણે પ્રાણીને ટીનોફોરા તરીકે ઓળખીએ છીએ પણ એના સિવાય એનું એક બીજું વિશિષ્ટ નામ છે કે અહીંયા ડંખ કોષોનો અભાવ છે માટે આપણે એને એ નિડેરિયા તરીકે ઓળખીશું આ સમુદાયને અહીંયા મિત્રો ડંખ કોષોનો અભાવ છે માટે આ સમુદાયને આપણે એ નિડેરિયા સમુદાય તરીકે ઓળખીએ છીએ મિત્રો ખાસ યાદ રાખજો કોષ્ટાંત્રીને આપણે નિડેરિયા તરીકે ઓળખી ઓળખ્યું આગળ ઉપર જ્યારે ટીનોફોરા કંકત ધરાને આપણે એ નિડેરિયા સમુદાય તરીકે ઓળખીશું કારણ કે એની અંદર નિમેટો એટલે કે ડંખ કોષોની ગેરહાજરી છે પરિણામે એમને આપણે એ નિડેરિયા એવું નામ આપેલું છે સમુદાયને આજના વિડીયોની અંદર મિત્રો અહીં સુધીની માહિતી આગળના વિડીયોની અંદર આપણે પૃથુકૃમી સમુદાયનો અભ્યાસ કરીશું